બ્લોગ્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ, થેન્ક યુ.
अरे बाप रे, तुम्हारा घर मत गई। खोलो मंगू मासी, दरवाजा खोलो। मंगू मासी, मने लागे सा मंगू ना पियर नु कोई मेहमान से। પણ મારું પેપર મંગુ ની હોમે ના ફોડી નાખે તો હારું, નીતર મારા લમડા ફોડી નાખશે। તોજી નાહી મુજી સોજ નાકી, તોજી નાહી મુજી સોજ નાકી। અલા તમે આવી ગયા? તમે તો બહાર ઉભા છો, અડા ગયા અંદર જો તો કોણ આવ્યું છે। કોણ આવ્યું છે? મહેમાન આવ્યા છે આપણા ઘેર, અડા અંદર મળાવું તમને। કોણ મહેમાન આવ્યું છે મંગુ? મહેમાન આવ્યા છે મળાવું, ચલો ને તમને બહુ ઉતાવળ, અંદર આવીને જોઈ લો હેડો ને। આ જોઉં જોઉં હા જોવા જોવા માં ઓખી ના ફૂટ નાખે તો આવે। આ બેજા લુગડો લીધા હશે એને પૈસા આલ્યા એમને, એ કહેતી હતી કે બહુ પૈસા વાળા હતા, એવું કરી નોટો કાઢતા હતા। કપડો બપડો પહેર્યો તો એની બાઈક નું નંબર બંબર આ થી કઈ ફૂલ બોલ પાડ્યો છે? ના, પણ તમને ચમ આટલી બધી પડેલી છે? દર્શન મિત્રો ની એક નમ્ર વિનંતી કે પોતાની આંખો બંધ કરી લે, કેમ કે હવે પછીનો જે કાર્યક્રમ ચાલુ થવાનો છે એ તમે જોઈ નહીં શકો। આપણે આપણો કાર્યક્રમ ચાલુ કરીએ। ગુલાટી
રામ રામ. આ શિકાર ટોણે સસલી છે એક મારી. આ ધર્મોચાર નો ઉડાણો તો તારે તારથી બોલાતું નતું. શું છે બોલ. મને મને આવડો આવડો જીવ ઝઘડો આવડો આવડો ફૂલ લઈ આવે ને મોબાઈલ. તારે હું કરવો છે મોબાઈલ. એ તું એમએલએ છું કે મહિલા મંડળની પ્રમુખ છું કે તારે કોઈ જગ્યાએ બિઝનેસ ચાલે છે મોટા મોબાઈલ વાળી જોઈ ના હોય તો. અરે અઠવાડિયાના 9 દાડા તો તારી તારી માના ઘેર પડી રહું છું. અરે તારી માં અઠવાડિયાના 10 દાડા આય પડી રહેશે એ ખબર નહીં પડતી. તમારું લાઈવ ચેટિંગ તો ચાલુ હોય છે તો મોબાઈલ તારે હું કરવો છે. મને ખબર છે પણ હવાર હોત ને બપોર તો પડી રહ્યો છો એના કલાક ગણી લીધા છે મેં. અને હવે જો મારે બીજી વખત લગ્ન કરવાનું થાય ને તો અહીંથી 500 ગણ શેટા લગ્ન કરું કે તોથી બૈરું કે એની માં આઈગારી આવતા આવતા ઓળખી જાય. નિત્ર રણમીની ભાઈ અને હવે આરું ખાવાનું બનાવજે. અરે મોબાઈલ મોબાઈલ નું નોન બોમ્બ લેતી નહી નિત્ર હે કાબોશ ને મારે ને તો પેલું નોકિયા ના ડબલા જેવું ઓડું કરી નાખ્યા. અને છે ને પેલા શાકભાજી માંથી નીમથી છે ને કટકી કરી કરી મેં 8000 ભેગા કર્યા છે. હવે જુઓ હવે આ મંગુ નો ચમત્કાર જુઓ તમે. ઓમે ઓમ ઓમ આવડો મોટો મોબાઈલ આવડો મોટો મોબાઈલ લાવો 8000 નો અને એકદમ માથા ઉપર મારું એકદમ જ. અને હું ફરી પૂછું છું કે ચિયો મોબાઈલ લાવું. મને ખબર છે તમે કોઈ નહીં કહેવાના. મને ખબર છે તમે બધા છે ને એમની બાજુ છો. પણ હું જયારે લાઈશ ને મોબાઈલ ત્યારે તમે બધા પૂછશો મંગુ ચિયો મોબાઈલ લાઈ. પણ હું નહીં કહેવાની લ. ચા બનાવ આદુ વાળી મસાલા વાળી જોડે નાસ્તો બનાવ. મમ્મી ની પધરોમણી થઈ તી લાગે છે કે એટલે મેડમ ખુશ છે. પેલી ચૂડેલ છે ને એ રહોડામાં ચા બનાવી રહી છે.
અરે કાળ મૂકી છે, કાળ મૂકી ખબર પડી ગઈ ને તો બૂમ મારશે બેહુને. તું તને ના પાડી હતી કે તારે મને ઘેર પહોંચ્યા પછી ફોન નહીં કરવાનો. અરે યાર, આપણા બે ની ખબર પડી જશે તો મારું ક્યાંય કોઈ નહીં દઉં. જો એક કામ કર, અત્યારે તું ફોન મૂકી દે, હું કાલે ઓફિસે આવું ને એટલે આપણે ઓફિસ ની બહાર છે ને મળી લઈશું. હા, પેલી ચૂડેલ છે ને એને ખબર પડી જશે તો મારી આઈ બનશે મક્કા. નવાજૂની આપણા સોસાયટીમાં તો બહુ જ નવાજૂની છે. આ તો તમે ઓફિસ જાઓ ને એટલે તમને ખબર ના પડે. એટલે જ તો હું તને કહું છું કે મારી પાસે બેસ અને બધી નવા જૂનીની વાતો કર. અચ્છા, આપણા પેલા 32 નંબરના નથી, પેલા લાલ ગાડીવાળા લાંબા લાંબા? હા, કિશનભાઈ. હા, એક્ઝેક્ટલી. હા, થોડા દિવસે એમના ઘરે ચોર આવ્યા. ઓ બાપ રે, 10 તોલા સોનું ચોરી ગયા. અરે રે રે, સો સેડ. પણ હા, બટ તારે ચિંતા કરવાની જરૂર નથી. કેમ કેમ એટલે તને ખબર નથી શું? અરે કોલેજમાં હતો ને ત્યારે હું દોડવામાં ચેમ્પિયન હતો, ચેમ્પિયન. અરે વાહ, મતલબ ચોર આવશે ને એટલે તમે એને પકડી લેશો? નહીં, ચોર આવશે ને એટલે હું દોટ મારી મારીશ 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 ને સીધો પોલીસ સ્ટેશને જતો રહીશ અને પોલીસને કહી દઈશ કે ચોર આવ્યો છે, પકડી લો. વેરી ગુડ. અચ્છા, આપણે પેલા બાજુવાળા નથી, રોહિતભાઈ? હા, રોહિતભાઈ. એમણે છે ને 50 ઇંચનું LED TV લીધું છે. આપણે 40 ઇંચનું તો લઈએ ને. મારે TV ની શું જરૂર છે? કેમ કેમ એટલે? મારા બધા કાર્યક્રમો છે ને આ તારી આંખોમાં. ઝી TV, સ્ટાર પ્લસ, એન્ડ TV, બધા જ કાર્યક્રમો હું તારી આંખમાં જોઈ રહ્યો છું. પછી મારે TV ની શું જરૂર છે? તમે બેસો, હું તમારા માટે ગરમ ગરમ ચા બનાવીને લાવું છું. ચા બાકા લખીએ બસ, હજી તો બહુ બધું મંગાવવાનું બાકી છે. હા, કાંઈ નહીં, બોલ બીજું શું નવા જોઈએ છે? હું આખા ઘરને સંભાળું છું, તમે શું સંભાળો છો? હું મારી જાતને સંભાળું છું. આ તારી અણિયારી આંખોના તીરથી હું મારી જાતને સંભાળું છું. તમે બેસો, તમારા માટે ગરમ ગરમ ભજીયા લઈને આવું છું. નથી ખાવા પછી બેસને મારી પાસે. તમે તો છે ને મારા ખોટા ખોટા વખાણ જ કર્યા કરો છો. તમને તો એ પણ યાદ નથી કે આજે મારો બર્થડે છે?
નથી, મને તારી બર્થડે યાદ નથી, અને હું તારી બર્થડે યાદ રાખવા માંગતો પણ નથી. કેમ નથી? નથી ને નથી. અરે ગાંધી, મારી મંગુ તો 16 વર્ષની છે, બર્થડે તો આવે જાય જાય આવે, પણ મારી મંગુ તો 16 વર્ષની જ રહેશે, આજે પણ કાલે પણ. હવે છે ને, તમે બેસો, હું તમારા માટે આઈસ્ક્રીમ લઈને આવું છું. તમે આઈસ્ક્રીમ ખાઓ, ત્યાં સુધી હું ગરમ ગરમ ચા અને ભજીયા બનાવીને લાવું છું. હા, હવે શું છે, તમ નજીક આવી નથી કરાતી? તારા ગાલ પર દાગ પડી જાય. જોયું મિત્રો, મને ઘણા બધા મિત્રોનો ફોન આવે છે કે તમે માથા ફરેલ મંગુને કંટ્રોલ કેવી રીતે કરો છો. સિમ્પલ, આ રીતે. પણ મંગુ ઓલરેડી માથા ફરેલ છે, જોવી છે તો ચાલો. તમને ખબર? અરે આખો ગોણ ગોણો છે ને, મને એકલાને થોડી ખબર. ઓવા, હવે મને ખબર છે બધી. આ કેટલા દિવસથી કીધું છે કે લોખંડની જાળી લગાવો બાયણે, પણ નહીં હોભળું. શું કોણ શું કોણ? આ બાયણે જાળી લગાડી હું લકમમાં તોવા છે, તારે જાળીનો હણ પડી છું તો પછી. આ પેલા આપણા 32 નંબરના છે ને? હા, તે પેલો કિશનલાલ. હું છે એનું કિશનલાલનું? હા, તે ધોરા દિવસે એના ઘેર ચોરી થઈ 10 તોલા સોનું ચોરી ગયા છો. હા તો ચોરી જોઈ ના, એમના ઘેર હોનું હતું તો ચોરી જોઈ ના. એમનો છોરો પહેનો ને, તારા ભાવ 10-20 તોલા હોનું લઈને આવી હતી અને ટોપલો ભરીને પૈસા લઈને આવી હતી. તું પહેરી નાઈ તો હું લઈને આવી. હે, પણ તારા બાપાએ મને વગાડવાની માધવજીમાં ઘંટડીએ નહીં આલી. હું તોડી જાય આપણા ઘરે આવીને ચોર. અરે તમારો ચોર ને તમે ચોરી લઈ જાય. આઈ તો પાછી તેવા જા કશું લાવવાની. આ પેલા બાજુવાળા ઘરે રોહિતભાઈ ઇના ગેર 50 ઇંચનું એલઈડી ટીવી આવ્યું, તમારા તેવા જા 5 ઇંચનું લાવવાની. તો ઘરમાં તું ઓસા નાટક કોને સીરિયલ કરું છું, ઓસા ફજેતા કરું છું, તો પાછો એલઈડી ટીવો લાવો છે. અરે લાવો હોય તો તારા બાપાને કહી દે જા લઈ આવે. એમ તે મારા બાપા ઉગામ લઈ આવે. મારા બાપાએ તો આખોના રતન જેવી સોરી તમને આલી છે. અરે ઓકે મોટું આઈ તો એની સોરી આલી છે. આખી જિંદગી મારી બરબાદ કરી નાખી. આ લગન કર્યું તાની મારી પથારી ફેરવી નાખી. બોલી પડી પાછી, અરે ત્રાસી જો શું કંટારી જો શું તારું. તો મને ખબર જ છે તમે મારા થી ત્રાસી ગયા છો, કંટારી ગયા છો. આ મારો બર્થડે છે આજે, તમને એ યાદ નહીં? અરે મને તારો બર્થડે બહુ બરાબર યાદ છે. હું નહીં ભૂલું આ કારમો દિવસ. આ મારા કાર છે કોરાનો, તારો બર્થડે છૂટેલ. આ તમે કાળી ચોક્કસ ના ધારે આ તારે પેદા કરવાની હતી મારું લોહી પીવા માટે. આ તારા મા બાપ ને શરમ નહીં, મારા લગ્ન લખી આલી દીધી. આઈ જી પાછી બર્થડે વાળી. અરે તું ના બોલતી, અરે ભગવાન બાપી દે. જોયું ને દોસ્તો, આ એ જ મંગુ છે જે પહેલા તમે જોઈ. હવે તમારી મંગુ ને તમારે કેવી રીતે ટ્રીટ કરવી ને એ તમે જાણો. મંગુ આઈ એમ સોરી. અચ્યુલા જોક્સ તમારા છે, સ્ટાઇલ અમારી છે, અને જીવન પણ અમારું છે. થેન્ક યુ, એન્જોય યોર લાઈફ. મંગુ ચલ હેર પર ચપ્પલ લાય આપણો બૂટ પડે છે અંદર ઓધી લેવાના જાતે મને કેવાલ. એ કોણ તો ખરા કોઈક દિવસ મારું એ જારે મે તારા આટી ઉતાર લેવું છું. મારી એક જૂતી રહેલા તો ના લટકી અને પટલો પડે છે. એ મંગુ જા, એક જ જૂતિયું છે, બીજું જૂતિયું કઈ જૂત છે? એક જૂતિયું પહેરીને જવાનું મારો ઓફિસમાં. એ હઈ ટોમી, ટોમી આ કરણ નક્કી
તારા ટોમી આ કારસ્તાન કર્યું સા આ લગભગ 20મો જોડો મારો થઈ ગયો હે અરે ચોકી ચોક ફેંકી આવો તો જોડો હમણે મારો એક ભાઈબંધ દુબઈ થી બૂટ લાયેલો ખબર છે ઇમ્પોર્ટેડ એને કતરી ખઈ ગયો કતરી આ બૂટ ખાવ પ્રાણી આ તારી માએ એક ઓછી મોકલી હતી તે બીજું હાથે મોકલ્યું મારા હાથે અલવરમાં હે અરે એ આ 5 કિલોનો નગીનો દાગીનો મારા ઉપર ફેંક્યાનો છે એના કરતા એક તુનાનો હોનાનો હાર આલ્યો તો મારું કઈક બધું થોત તું એમ કહેતી કી કે આ ભૂતનું ટ્રેનિંગ વાળું છે તો આ હું છે ટ્રેનિંગ વાળું છે હા તો ટ્રેનિંગ વાળું છો મદ્રાસ થી ટ્રેન કરી લાયા છે અમે મદ્રાસ આહા એના છે ને આપણી ભાષા સમજણ ના પડે અને ના કે તાર કે કે યાદ જોડી એ જલેબી જેવી ભાષા તારે શીખવી પડે પહેલા આ ગુજરાતી ભાષામાં હું બોલવાનો છે મારું અત્યારે મારું જુત્તો વગર તમારો ઓફિસ લો આ માર માર જુત્તો પહેરજો હું લેડી છું આજે આજે જો તે ટોમીડાનું ઉપરાડું લીધું છે તો તારી ખેર નથી એટલું યાદ રાખજે આજે આ ઘરમાંથી ટોમીનું પેપર શાપ એટલે કે એની વિદાય શું ઉપાડે છે બહુ જોડો ખાઈ લીધો ને બહુ ગોરી લીધું આજે તો તને ઉગતો ઝડપી પાડું તું વિચારમાં પડી જઈ કે હું ઉગ્યો તો તો મંગુની ગરબો અને જાગ્યો જંગલ માં આ રીતે ઉજવળો ખાઈ ગયો તું મારો અરે તું રો કર કે પોકાળ કર પણ આજે ટોમીનો ખેલ ખલ્લાસ અને જો મારા વાલો હું કરણ જરાય અલે ચલસ હે બસ તારા બાપા એ ને તે ટ્રેનિંગ ખાલી ઉઘવાની દારી છે પણ આ વિચાર માં પડી જાય કે મારી હવાર ચોપડી જંગલ મો આવજો ટોમી જા 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 ટોમીડા જા 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 ટોમીડા જા 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 ટોમીડા જા 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 ટોમી લાલ કેવું લાગે છે કેદમાં હે હે એ નહીં મરાયું કાકા પિયર માંથી આયેલું છે એના Bye bye Mr. Tommy. Bye bye. મારા વાલો જંગલ માંથી પાછો આવ્યો આ તેલ તારી માયા હું ટ્રેનિંગ આલી છે મને કે મારા પેલો અહીંયા હુડુ કરતો આવ્યો અને અમારું એક જોડું બચ્યું છે એને બધા બેઠો બેઠો ચીવો બિસ્કિટ ખોય છે આ મને જુત્યો ઉપર લાવી દીધો સ્લીપરીઓ પર ખાઈ લે તારે ખાવો હોય ને એટલો બિસ્કુટ ખાઈ લે આજે તો તારો ખેલ ખલાસ છે બેટા ઉભરે બેટા ચલ ચલ તને બિસ્કુટ તારા બેટા આ કોથરામાં આજે તને કેદ કરી દઉં કો ફુફાડો મારવા જોઈએ છે છોડાએ હમ વો ટોમીડા અલા તારો ટોમીડો જો મારો વાલો પાછો આવજો ટોમીડા આજે તો તું બચી જો
પણ કાલે તું નહીં બચું, આવતી કાલે મારે રવિવાર છે અને રવિવાર એટલે ફૂલ છુટ્ટી અને એ દાડે મારે મિશન હશે મિશન ટોમી. આજે છે ને ટોમીડાની વિદાય 101% પાકી પાકી ને પાકી. આજા આજા મેહુ કાલી તેરા. આજા 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 રસ્તો બીજા રસ્તા થી ત્રીજો રસ્તો રે પરદેશી ટોમીલાલ તમને અમે અહીંયા વિદાય સમારંભ નહીં કરીએ, કારણ કે હું તને ઓળખું છું, તું મંગુ ના ખોનદાન નો છું. હવે તને મુક્તિ આપીશ, એવી જગ્યાએ મુક્તિ આપું છું કે જમણો ડાબો ઊભો આડો અવડો આગળ પાછળ આલી જગ્યા ફાલી જગ્યા આસપાસ કોઈ પણ જગ્યાએથી તું મારા ઘરને તો નહીં જ ખોડી શકે અને તારી મંગુડીને તો નહીં જ ખોરી શકે. મારી હા હું ખોરી નાખજે મંગુડીઓ હણ આવતો ની મારી હણ આવતો ની જોડા ખવ પ્રાણી. હવે આનો વિદાય શુભારંભ આપણે અહીંયા કરી નાખીએ. મિશન ટોમી સક્સેસફુલ. ટોમીલાલ ગોટે ચડ્યા બરાબર ના. એમને એમ હતું કે આ વખતે હું રસ્તે જે લઈ જઈએ બધો યાદ રહેશે. ભયંકર ગોટાળે ચડ્યા દાબે દમણે દમણે દાબે. અરે તું ખોરા ખોર કરી મેલે કે તારી હાથ પીડી મથી જાય પણ તને આજે રસ્તો નહીં મળે ટોમે. ડાબો કે જમણો? ડાબો જમણો ના સીધા. હેલો હેલો મંગુ ટોમી ના હું અમાતાર છે. આ બેઠો માં બાજુમાં મારી મારી હાડી ખાઈ તો બેઠો બેઠો. આપડા ટોમી ને છે ને મારું જોડું કે બુશકોટ કે પાટલું ને એવું કઈક હું ગાડ ને એવું કોઈ નઈ. પણ આમાં એવું થયું ને કે હું ટોમી ને મૂકવા છું ને એમ એવી ભૂલ ભૂલૈયા વાળા રસ્તે લઈ જો તે હું ખુદ ભૂલો પડી જઉં છું. પેલા સુના ખંડે રાગર મારું પેલું સ્કૂટર મેલ્યું છે એ સ્કૂટર જીઓ કલ્ટી ના કરી દે તો સારું. ટોમી છે ને એ મદ્રાસ નું છે ને તો એ બધા રસ્તા શોધી કાઢે છે અને તમે ઓઈના છો તો તમને નહીં ચડતો. ના ના
પણ જરા પછી તો મારી લબુ ખાલી છે. આઈ જોય નેકડી જો આ તમને લેવા. હારું હારું હો, પાછો ઘેર આવતા ને મન લીધા વગર તો પછી ફોન કરજે. એ બહુ હોશિયાર છે, ખોવાઈ જતી એ લેતો આવજે. હાશ મારો ટોમી, મારો હેનો લુચ્ચો ટોમી, પણ મને ખોરવા તો હોટકા આવશે ટોમીડો. મારું પાટલું ને જુચ્ચું ઊંઘતો ઊંઘતો આવ્યો લાગે ટોમી મદ્રાસ થી. આય બેટા આય, આજા આજા, મેં હું કા મેં હું પ્યાર તેરા. આજા શું વિચારો છો, કોઈ ની કલાઈ કરવા મારી કલાઈ થઈ ગઈ. તો સાહેબ એક વાત કરું છું દોસ્તો, પ્રાણીઓને પ્રેમ કરવાનો હું સમજુ છું, પ્રેમ કરવો જોઈએ, પણ મારો જોડો ફાડી નાખે અઠવાડિયામાં બે જોડી તો મારે શું કરવું? એક તો પગાર ટૂંકો અને 25-25 રૂપિયાનો જોડો લાવું છો તી. એટલે પ્રાણી રાખો, કૂતરો રાખો, તો એવો રાખજો જે તમારું ચૂચ્યું ના કેડી જાય. બાકી આ તો જોક્સ તમારા છે, અને મારો બિચારો ટોમી મને લેવા આવે છે. બોલો આઈ લવ યુ ટોમી. ટોમી આવ્યો આવે છે. એટલે આ તો ટોમી નહોય, આ તો ભરિયાનું કૂતરું છે. ધીરે બાપલિયા ધીરે, એક વાર you
ધીરે બાપલિયા ધીરે. બીજી વાત, રેવા દે બાપલિયા, હેઠો ઉતરી જા, તારો કામ નથી. હા લેઠો ઉતર, ઉતર. હાલે બહાર આવી જા, હાલ બહાર આવી જા. હા ઉભો રે, અને તમે અહિયાં પધારો. કેટલી વાર બ્રેક મારી? ત્રણ વાર. ત્રણ વાર? એક કામ કરું, આના પગમાં એક ગોળી દઈ દઉં, એટલે હું શકી સ્વર્ગમાં જાય કે નરકમાં જાય તો વચ્ચે કોઈ જગ્યાએ બ્રેક નો મારે, સીધો હર કરતો ન્યા. હું કરી તમે કોઈ બિચારા માસૂમ ને મારી નાખ્યો, નરાધમ પાપી બિચારા ને મારી નાખ્યો. મને પહેલેથી ખબર હોત ને કે તમે આવા પાપી છો, ખૂની છો, તો તમાર જો લગન ના કરતે હું બિચારો. એમ એક વાર પડતા પેલા ટીલા ટપકાઈ ગોરી વાળા કરી દીધા. ઓ તું તો જોરદાર કલાકાર ને કર્યો વાલા, આગામી પિક્ચર માં તારું પાકું. લે આ 200 રૂપિયા શાઇનિંગ પેટે. હા બાકી કલાગીરી હો તારી અંદર. અને હા તમને બધાને કહી દઉં કે તમે એક વાર, બે વાર, ત્રણ વાર ત્યાં લગન જોવા ના લગન વાંધો નથી, પણ ચોથી વાર જોવો તો વિચાર કરજો, અને વિચાર એ કરવાનો છે કે નવા નવા લગ્ન કરો ને એને પેલા 25-50 રૂપિયાની આવી એક ફટાકડી વસાઈ લેવી. આ ફટાકડીનો કેટલો પ્રતાપ છે એ તમે જોયો? વે લગ્ન પહેરા આટલું દબાણ રાખવું ઘણું જરૂરી છે, નહીં તો લગ્ન પછી એમના દબાણમાં આપણે આવી જઈએ. એટલે આ દબાણ માટે છે, વસાવી લેજો. અને જોરદાર કલાકાર નીકળ્યો મારા વાલો. ડ્રાઈવર બન્યો તો લાલ ટી શર્ટ પહેરીને આવ્યો, પેલા લોહીના ડાઘા ના દેખાય ને, એટલે હોશિયાર છે. અને હા યાદ રાખજે, અહિયાંથી જા લગણ મારી ગાડી પાસ ન થઈ જાય ને ના લગણ ઉભો ના થતો, ભલે ને પછી પૈડું તારી પર ફરી વરે. બાકી આ તો જોક્સ તમારા છે, હજુ આગળ થોડું ઘણું બાકી છે, જુઓ. ઉઈજા
એક માં જ ગભરાઈ ગયા? અરે બાપલિયા, આ તો મારે રોજ નો છે. આ રોજ ના આવા ચાર પાંચ તો હું ઉડાઈ દઉં છું. હા, અને આ તમારી માટે બે વાત. આ પેલું બાર જે તમે ભડભડાટી ને હડબડાટી બોલીને ભાષણ જે દીધા ને, એના માટે. બાકી ત્રીજી વાર તો હગા બાપ ને બક્ષતા નથી આપડે. હો, આપડો પ્રેમ લાખ નો, પણ આમ બાકી કોઈ હામે હડબડાટી બોલાઈ જાય ને કઈ કહી જાય તો એ પછી જાય.